जय स्वामीनारायण मित्रों, आपणे लास्ट पीरियड में सीम्पल प्रेजेंट टेन्स में टू हेव अने टू डू ना रूपों जोया। आज आपणे डू अने डज नो उपयोग करी अने इंट्रोग्रेटिव सेंटेन्स एंड नेगेटिव सेंटेन्स नो अभ्यास करीशुं। तो अहीं इंट्रोग्रेटिव सेंटेन्स एटले के प्रश्नार्थ वाक्यो। प्रश्नार्थ वाक्यमां मित्रों आपणे जोईए तो अहीं आपणे कया क्रियापदनो यूज करवानो छे, डू अने डस क्रियापदनो। हवे डू अने डस छे एटले तमारा मनमां थवानुं छे के कया सेंटेन्समां आपणे डूनो यूज करीशुं अने कया सेंटेन्समां आपणे डसनो यूज करीशुं। अहीं हुं तमने समजावुं तो मेगा राइट्स अ लेटर। अहीं जो आपणे ग्रामेटिक भाषामां जोईए तो अहीं जे कर्ता छे તે શું છે, એકવચનમાં છે, માટે અહીં ક્રિયાપદની પાછળ ઈએસ પ્રત્યે લાગ્યો છે। તો આ મિત્રો તમારે જો કરતા તમને ખ્યાલ ના આવે તો અહીં તમારે ખાસ જોવાનું છે કે ક્રિયાપદની પાછળ જો એસ કે ઈએસ પ્રત્યે લાગેલો હોય તો તમારે ડઝનો યુઝ કરવાનો છે। ડઝ મેગા અ રાઇટ અ લેટર, પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું છે। અહીં જુઓ મિત્રો, આપણે રાઇટમાં રાઇટ્સ જે હતું એની જગ્યાએ આપણે શું કર્યું છે, રાઇટ્સ કર્યું છે। રાઇટ્સની જગ્યાએ રાઇટ થઈ જાય છે, કેમ, કારણ કે અહીં આપણે શેનો યુઝ કર્યો છે, ડઝનો યુઝ કર્યો છે। એ જ પ્રમાણે બીજું સેન્ટેન્સ જોઈએ તો ગીતા કેચીઝ ધ કેટ, તો અહીં પણ ઈએસ પ્રત્યે લાગેલો છે, તો અહીં આપણે ડઝ ક્રિયાપદનો યુઝ કરીશું। ડઝ ગીતા કેચ, હવે અહીં આપણે ઈએસ પ્રત્યે લગાવીશું નહીં। ડઝ ગીતા કેચ ધ કેટ, પાછળ ક્વેશ્ચન માર્ક મૂકીશું। ત્રીજા નંબરનું સેન્ટેન્સ જુઓ મિત્રો, અહીં ફ્લાય છે, અહીં ચોથા નંબરમાં પણ ખાલી ફાઇટ છે, તો અહીં ધ ચિલ્ડ્રન ફ્લાય કાઇટ્સ। હવે અહીં ધ ચિલ્ડ્રન એ કેવું છે, કરતા બહુવચનમાં છે, કરતા બહુવચનમાં હોવાથી અહીં આપણે એસ કે એસ ક્રિયાપદની પાછળ છે નહીં, તો બહુવચનના ક્રિયાપદ તરીકે આપણે શેનો યુઝ કરીએ છીએ મિત્રો, ડૂનો યુઝ કરીએ છીએ। તો ડુ ધ ચિલ્ડ્રન ફ્લાય કાઇટ્સ, પાછળ ક્વેશ્ચન માર્ક, આમાં ડુ જ મૂકીશું, આમાં ક્રિયાપદમાં કોઈ ચેન્જઅપ થશે નહીં। અહીં પણ બીજા નંબરનું સેન્ટેન્સ જોઈએ તો મહેશ એન્ડ નરેશ, અહીં પણ આપણે કરતા જોઈએ તો કરતા કેવા છે, બહુવચનમાં છે, બે કરતા છે, મહેશ એન્ડ નરેશ, માટે અહીં આપણે ફાઇટની પાછળ એસ કે એસ કોઈ પ્રત્યે લગાવેલો છે નહીં। તો કરતા જ્યારે બહુવચનમાં હોય ત્યારે આપણે ડુ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે। ડુ મહેશ એન્ડ નરેશ ફાઇટ વિથ ઈચ અધર, પાછળ ક્વેશ્ચન માર્ક। હવે અહીંયા તમે જોશો મિત્રો, તો આપણે આ ક્રિયાપદોમાં જે વાક્યો બનાવ્યા એમાં આપણે ડઝ અને ડુ બે ક્રિયાપદોનો ઉપયોગ કર્યો છે, તેથી જો આની વાક્યરચના આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે વર્બ તરીકે અહીં શેનો યુઝ કર્યો છે, ડુ અને ડઝ, એટલે કે અહીં બીજા વાક્યમાં લખીએ તો ટુ ડુ ના જે જે વર્બ છે, ટુ ડુ ના ક્રિયાપદોનો યુઝ કરેલો છે, ટુ ડુ તરીકે, ટુ ડુ અને ડસ। હવે વાક્યરચના તમે જોશો તો અહીં મિત્રો સૌ પ્રથમ ડુ કે ડસ પ્લસ આપણે શું મૂક્યું છે, કરતા એટલે કે સબ્જેક્ટ, પ્લસ અહીં આપણે ત્રીજા નંબરમાં શું મૂક્યું છે, એસ કે ઈએસ વિનાનું એટલે મૂળ રૂપ મૂક્યું છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ
प्लस एक्स्ट्रा एटले के जे छे पाछळनुं ते वस्तु मूकेलू छे। तो अहीं फरी एक वार रिपीट करिए कि जो करता एक वचनमां होय तो आपणे डस क्रियापदनो उपयोग करवानो छे। કરતામાં ખ્યાલ ના આવે તો મિત્રો તમારે અહીં ક્રિયાપદ જોવાનું છે। જો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યે લગાવેલો હોય તો આપણે શું કરવાનું છે, અહીં ડઝ મૂકવાનું છે। અને ક્રિયાપદની પાછળ જો એસ કે ઈએસ પ્રત્યે ન હોય તો ડુનો ઉપયોગ કરવાનો છે। અહીં આપણે હવે બીજો સેન્ટેન્સમાં જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સ। નેગેટિવ સેન્ટેન્સ એટલે શું મિત્રો, તો નકાર વાક્ય। नकार वाक्यों में पण आपणे अहीं डू के डस क्रियापदनो यूज करवानो छे। ध गर्ल्स ड्रॉ रंगोली। हवे अहीं तमे मित्रों जोशो तो ध गर्ल्स, गर्ल्स ए शुं छे, बहुवचनमां छे। तो गर्ल्स बहुवचनमां छे तो अहीं आपणे द गर्ल्स डू नॉट, अहीं शुं थशे डू नॉट, कारण के अहीं करता बहुवचनमां छे। Do not draw rangoli, પાછળ અહીં ફૂલ સ્ટોપ મૂકીશું। જય બ્રાઇટ્સ પોએમ્સ, અહીં જુઓ મિત્રો મૂળ ક્રિયાપદની પાછળ શું લાગેલું છે, એસ લાગેલું છે, બરાબર। તો અહીં પણ આપણે કરતા કેવો છે, જય એટલે કે એક વચનમાં છે, તો અહીં આપણે ડઝનો યુઝ કરીશું। જય ડઝ નોટ राइट पोएम। त्रीजा नंबर नो सेंटेंस जुए तो कृष्णा एंड राम। अहीं कर्ता तरीके बे व्यक्ति छे, एटले के सेंटेंस आखू केवू छे मित्रों, बहुवचन में छे। तो बहुवचन में होवाथी आपणे अहीं पण कया क्रियापद नो यूज करीशुं, डू नो, कृष्णा एंड राम Do not reach home at 5 o'clock। હવે અહીં જુઓ મિત્રો, ત્રણ સેન્ટેન્સમાં તમે જોયું કે અહીં આ વાક્ય આપણે કેવું છે, બહુવચનમાં હોવાથી ડુનો યુઝ કર્યો છે। આ વાક્ય એક વચનમાં હોવાથી ડઝનો યુઝ કર્યો છે। આ બહુવચનમાં હોવાથી આપણે ડુનો યુઝ કર્યો છે। તો અહીં મિત્રો આપણે વાક્ય રચના જોઈએ તો કે સૌથી પ્રથમ આપણે શું લઈએ છીએ, કરતા મૂકીએ છીએ। કરતા પછી આપણે ડુ કે ડઝ ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ, પ્લસ આપણે શેનો ઉપયોગ કર્યો છે, નોટનો ઉપયોગ કર્યો છે। આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે નેગેટિવ સેન્ટેન્સ બનાવતી વખતે ડુ કે ડઝ ક્રિયાપદ પછી આપણે શું મૂકવાનું છે, નોટ મૂકવાનું છે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ। પ્લસ એક્સ્ટ્રા એટલે કે અહીં જે વધારાનું છે તે લખી દેવાનું છે। તો આપણે આ વાક્યરચના પણ શું કરીશું, એકવાર યાદ કરીશું કે કરતા પ્લસ ડુ કે ડઝ, કરતા એટલે કે જે તમને નામ આપ્યા છે તે, પ્લસ ડુ કે ડઝ ક્રિયાપદ મેં તમને સમજાવ્યું એ રીતે જો કરતા બહુવચનમાં હોય તો આપણે ડુ ક્રિયાપદનો યુઝ કરવાનો છે, અને એક વચનમાં હોય તો ડઝનો યુઝ કરવાનો છે। પાછળ આપણે નોટ લખવાનું છે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે। હવે જુઓ મિત્રો આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન જોઈશું। ડબલ્યુ એચ ક્વેશ્ચન એટલે કે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો, હુ વોટ વેર વેન વડે બનતા પ્રશ્નો। તો અહીં જે આપણને હુ વોટ હાઉ મેની કે વોટ કે વેન વડે જે પ્રશ્નો પૂછ્યા છે એનો આપણે જે કૌંસમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરીને આન્સર આપતા આપણે શીખીશું। તો અહીં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો હુ ટીચીસ અસ મેથ્સ। તો અહીં આપણને આન્સરમાં આપ્યું છે મિસ મહેતા, તો અહીં આપણે જવાબ શેની જગ્યાએ લખીશું મિત્રો, હુની જગ્યાએ, કે મિસ મહેતા ટીચીસ અસ મેથ્સ, પાછળ આપણે ફૂલ સ્ટોપ મૂકીશું, કે મિસ મહેતા ને ગણિત શીખવે છે।
અહીં આપણે જુઓ કે હુ વાળા સેન્ટેન્સમાં અહીં ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે કરતા નથી. ફક્ત હુની જગ્યાએ આપણે શું લખવાનું છે, નામ લખવાનું છે. વોટ ડઝ કેતકી મેક્સ, તો કેતકી મેક્સ ડોલ્સ. તો અહીં વોટ વડે પૂછ્યું છે કે કેતકી શું બનાવે છે. તો અહીં મિત્રો જુઓ, કેતકી મેક્સ, કેતકી મેક્સ ડોલ્સ, કેતકી મેક્સ ડોલ. અહીં તમે જો માર્ક કર્યું હોય મિત્રો, તો અહીં મેકની જગ્યાએ આપણે અહીં શું કર્યું છે, મેક્સ કર્યું છે. શું કર્યું છે, મેક્સ કર્યું છે. કારણ કે અહીંથી આપણે ડઝને શું કરીએ છીએ, જવાબ આપતી વખતે દૂર કરીએ છીએ, તેથી અહીંયા મૂળ ક્રિયાપદની પાછળ આપણે એસ કે ઈએસ પ્રત્યે જે લાગતો હોય તે લગાડીએ છીએ. કેતકી મેક્સ ડોલ પાછળ ફૂલ સ્ટોપ. હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ એવરી ડે, અહીં આપણને આન્સર આપ્યો છે ટુ. આઈ ઈટ ટુ એપલ્સ એવરી ડે. અહીં આપણને યુ વડે પ્રશ્ન પૂછ્યો છે, તેથી આપણે જવાબ શેનાથી આપ્યો છે મિત્રો, આઈ વડે આપ્યો છે. એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આઈ ઈટ ટુ એપલ્સ એવરી ડે, કે હું રોજ બે સફરજન ખાઉં છું. એના પછી આપણે જોઈએ તો વોટ ડુ ધ ચિલ્ડ્રન લાઈક, બાળકોને શું ગમે છે. તો અહીં આપણને આન્સર આપ્યો છે સ્ટોરીઝ. તો આપણે જવાબ લખતી વખતે એ લખીશું કે ધ ચિલ્ડ્રન લાઈક સ્ટોરીઝ. અહીં ક્રિયાપદમાં કરતા બહુવચનમાં હોવાથી ડૂને આપણે દૂર કરીએ છીએ, છતાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે કરતા નથી. અહીં હવે આપણે જોઈએ મિત્રો કે વિચ લેશન ડઝ ધ ટીચર રીડ. વિચ એટલે કે કયો લેશન પાઠ. તો અહીં આપણને આન્સરમાં આપ્યું છે ધ થર્ડ. તો ધ ટીચર રીડ્સ, અહીંયા રીડની જગ્યાએ આપણે શું કરી દઈશું, રીડ્સ કરીશું. ડઝને દૂર કરીએ છીએ માટે અહીં રીડની જગ્યાએ રીડ્સ કરીશું. ધ ટીચર રીડ્સ ધ થર્ડ લેશન. હવે એના પછી આપણે મિત્રો જોઈએ તો ફોર્મ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર, કે તમારે જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એટલે કે એ જવાબમાં કાઢી દેવાના છે ને એની જગ્યાએ. અત્યારે આપણે આ સેન્ટેન્સમાં શું કર્યું કે આપણને પ્રશ્નો પૂછ્યા હતા અને આપણે એના જવાબો લખ્યા હતા. હવે અહીંયા આપણને જવાબ સાથે જે વાક્યો આપેલા છે એના આપણે શું બનાવવાનું છે, પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે આપણને જે અંડરલાઇન વર્ડ્સ આપેલા છે એની જગ્યાએ આપણે શું મૂકવું એ મૂકી અને પછી આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ તો અહીં જો અંશ છે એટલે કે કર્તા તરીકે નામ છે, તો જ્યારે આપણને નામ આપેલું હોય ત્યારે આપણે WHમાં હુનો યુઝ કરીએ છીએ. તો અહીં આપણે હુ પોસ્ટ અ લેટર પાછળ ક્વેશ્ચન માર્ક. બીજા નંબરનું સેન્ટેન્સ જુઓ, ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. હવે આ વાક્યનું તમે ગુજરાતી કરો કે બાળકો ગીત ગાય છે. તો અહીં આપણને અ સોંગ નીચે અંડરલાઇન આપે છે, તો બાળકો શું ગાય છે. તો એના માટે આપણે સોંગને શું કરવું પડશે, દૂર કરવું પડશે. અને શું માટે આપણે WHમાં શેનો યુઝ કરીશું, વોટનું. તો વોટ અહીં સિંગ માટે કરતા બહુ વચનમાં છે, તો વોટ પછી શેનો યુઝ કરીશું, ડૂનો યુઝ કરીશું. વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ પાછળ ક્વેશ્ચન માર્ક.
शीला पुट्स द वेज ऑन द टेबल, के शीलाए जे फूलदानी छे क्या मूकी छे, टेबल पर। हवे अहीं आपणे ओन ध टेबल એ શું આપેલું છે મિત્રો, સ્થર આપેલું છે। શું આપેલું છે, સ્થર છે। તો અહીં આપણે સ્થરને દૂર કરવા માટે શેનો યુઝ કરીએ છીએ, વેર, ડબલ્યુ એસ તરીકે વેરનો યુઝ થાય છે, વેર। હવે અહીં જુઓ મૂળ ક્રિયાપદ આપણું છે પુટ, એટલે કે મૂકવું, એની પાછળ શું લાગેલું છે, એસ લાગેલો છે। કર્તા તરીકે જોઈએ તો શીલા પણ શું છે, એકવચનમાં છે, માટે આપણે વેરની પાછળ શેનો યુઝ કરીશું, ડઝનો યુઝ કરીશું। વેર ડઝ શીલા પુટ ધ વેઝ। અહીં આપણે જોયું કે પ્રશ્નનો જવાબ આપતી વખતે આપણે અહીંથી જે ક્રિયાપદ છે એની પાછળ શું લગાવતા હતા મિત્રો, એસ લગાવતા હતા। અહીં જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ ત્યારે આપણે ડઝનો યુઝ કરીએ છીએ, તેથી પુટની પાછળથી આપણે એસને શું કર્યું છે, દૂર કર્યું છે। એના પછીનું સેન્ટેન્સ જોઈએ તો વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, ઇન ધ આફ્ટરનૂન એ આપણને શું બતાવે છે, સમય બતાવે છે। તો અહીં સમય માટે ડબલ્યુ એચમાં આપણે શેનો યુઝ કરીએ છીએ મિત્રો, વેનનું, વેન એટલે કે ક્યારે। હવે અહીં આપણે જોવાનું છે કે કર્તા તરીકે વી છે, માટે અહીં વેન પછી કયા ક્રિયાપદનો યુઝ કરવાનો છે, ડૂનો યુઝ કરવાનો છે। વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી, અને ઇન ધ આફ્ટરનૂન દૂર થઈ જશે। અહીં જુઓ મિત્રો, સાગર બ્રિંગ્સ 10 kites, અહીં આપણને 10 એ સંખ્યાનું સૂચન કરે છે। સંખ્યાના સૂચન માટે આપણે આગળ ભણી ગયા છે કે હાઉ મેની અને હાઉ મચ શબ્દનો યુઝ થાય છે। તો અહીં આપણે હાઉ મેની કાઇટ્સ ડઝ સાગર બ્રિંગ, અહીં મિત્રો જુઓ તમે કે હાઉ મેની વાળી વાક્ય રચનામાં થોડોક ફરક પડે છે, વોટ વેર કે વેન, તરત તમે પછી શું મૂક્યું છે, ડુ કે ડઝ ક્રિયાપદ મૂક્યું છે, ડુ કે ડઝ ક્રિયાપદ પછી તરત શું આવે છે, કરતા આવે છે અહીં। પણ અહીં હાઉ મેની વાળું વાક્ય આપણે જ્યારે લખીએ છીએ ત્યારે હાઉ મેની પછી જે વસ્તુ છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે અને પછી ક્રિયાપદનો ઉલ્લેખ કરવામાં આવે છે કે હાઉ મેની કાઇટ્સ ડઝ સાગર બ્રિંગ, અહીં પણ આપણે ડઝનો યુઝ કર્યો છે, માટે અહીં બ્રિંગની પાછળ એસ લગાવીશું નહીં। જો મિત્રો આપણે ડબલ્યુ એચ વડે ક્વેશ્ચન જોઈ લીધા, હવે આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરીને જે પ્રશ્નાર્થ વાક્યો બનાવ્યા એના આપણે શોર્ટમાં આન્સર કઈ રીતે અપાય એ પણ આપણે જોઈશું, એટલે કે ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર યુઝિંગ યસ ઓર નો, કે યસ અને નોનો ઉપયોગ કરીને જવાબ કઈ રીતે લખવા। તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM, અહીં તમને મેં સમજાવ્યું એમ કરતા એક વચનમાં છે, માટે આપણે અહીં ડઝ વડે બનાવીશું પ્રશ્નાર્થ વાક્ય, ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ એટ 9 AM, પાછળ ક્વેશ્ચન માર્ક કરીશું। હવે આપણે શોર્ટમાં આન્સર આપવાના હોવાથી મિત્રો યસ ફાધર માટે શું કયા પ્રોનાઉનનો યુઝ કરીશું, હીનો યુઝ કરીશું, યસ હી ડઝ, અને નો હી ડઝન્ટ। અહીં આપણે જે ડઝન્ટ લખ્યું છે એ શું છે મિત્રો, ડઝ નોટનું શોર્ટ ફોર્મ છે। બીજા નંબરનું સેન્ટેન્સ જોઈએ તો મીના એન્ડ ગીતા પ્લે ચેસ, તો અહીં કર્તા તરીકે 2 છે, મીના એન્ડ ગીતા, માટે વાક્ય કેવું બને છે મિત્રો, બહુવચન બને છે, માટે અહીં આપણને પ્લે જ આપ્યું છે, તો અહીં આપણે ડુ વડે બનાવીશું, ડુ મીના એન્ડ ગીતા પ્લે ચેસ, પાછળ ક્વેશ્ચન માર્ક। હવે અહીં કર્તા તરીકે 2 નામ હોવાથી મિત્રો આપણે પ્રોનાઉનમાં
दे नो यूज करीशू, यस दे, अने अहीं क्रियापद तरीके डू मूकीशू कारण के करता बहुवचन में छे। अने नो दे डोंट, ध डॉग रन्स आफ्टर ध केट। અહીં ડોગ એ એક જ છે એટલે કે વાક્ય અહીંયા કરતાં એક વચનમાં છે, માટે આપણે ડઝ વડે બનાવીશું। ડઝ ધ ડોગ રન, ડઝ વડે બનાવીશું માટે અહીંથી આપણે યસને દૂર કરીશું। રન આફ્ટર ધ કેટ, પાછળ ક્વેશ્ચન માર્ક। અહીં આપણે મિત્રો જોઈશું તો કર્તા તરીકે શું આપેલું છે આપણને, ડોગ। તો ડોગ એક પ્રાણી છે, માટે આપણે પ્રાણી પક્ષી માટે આપણે કયા પ્રોનાઉનનો યુઝ કરીએ છીએ, ઈટનો યુઝ કરીએ છીએ। તો અહીં આપણે લખીશું યસ ઈટ ડસ, ને નો ઈટ ડઝન્ટ। અહીં જુઓ મિત્રો, અહીં આપણે ડુ નોટ નું જે શોર્ટ ફોર્મ છે ને આપણે શું લખ્યું છે, ડોન્ટ લખ્યું છે, અને ડઝ નોટ, ડઝ નોટનું શોર્ટ ફોર્મ ડઝન્ટ લખાય છે।